મિનિએચર કલાકાર કલાકૃતિઓનો ઓનલાઈન વેચાણ કરી અને પોતાને મળેલા ગોલ્ડ મેડલ અર્પણ કરી મંડળ રાશિનો શહીદોના પરિવારને આર્થિક સહાય કરવાનો લીધો નિર્ણય। थोड़ा दिवस अगाउ पुलवामा आतंकवादी हुमला में 40 जवानों शहीद थया त्यारे भारत देश मांथी तेमना परिवारजनों ने सहाय करवा माटे देशना लोको एक बन्या छे अने पूरो देश आगळ आव्यो छे। जवानोना परिवारजनों ने सहाय आपवा लोको कटिबद्ध बनी रह्या छे। आवा संकटना समय में आर्थिक रीते मददरूप बनवाना उमदा हेतु थी अमदावाद शहरना जाणीता मिनियर कलाकार दीपक भट्ट द्वारा एक उमदा पगलू भरवामां आव्यु। તેમણે પોતાની કલાકૃતિઓનો ઓનલાઈન વેચાણ કરી તેમાં મળનારા તમામ રાશિ શહીદોના પરિવારજનો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે। જ્યારે તેમની આ આતંકી હુમલાના સમાચાર સાંભળતા તે ઘટના તેમના માટે આઘાતજનક હતી અને સંકટ સમયમાં સમગ્ર દેશ પરિવારજનોની પડખે ઊભો છે ત્યારે તેમને મદદરૂપ થવા એક નાની પહેલ કરતા તેમણે પોતાની તમામ કલાકૃતિઓને ઓનલાઈન વેચાણ કરી હરાજી કરવાનો નિર્ણય લીધો। બુધવારથી આ કલાકૃતિનું વેચાણ ઓનલાઈન શરૂ થશે। દીપક ભટ્ટ એક જાણીતા મિનિએચર કલાકાર છે જેઓએ ચોખાના દાણા પર 396 શબ્દ લખેલા છે તેમજ તેંડુલકરને તલના દાણા પર 148 અક્ષરનો શુભેચ્છા પત્ર આપેલ છે અને રાયના દાણા પર યોગીજી મહારાજની મૂર્તિ બનાવી ચૂક્યા છે। તેમના ઓનલાઈન પરની વેચાણ કલાકૃતિઓમાં સોપારી પર ગણેશ પથ્થરની મૂર્તિ કેનવાસ પેઇન્ટિંગ તેમજ અન્ય કલાકૃતિઓનું ઓનલાઈન વેચાણ કરશે। અન્ય ગર્વની વાત કહી શકાય કે તેમને મળેલ ગોલ્ડ મેડલને પણ તેઓ દ્વારા અર્પણ કરીને તમામ રાશિ શહીદોના પરિવારજનોની સહાય માટે અર્પણ કરવાની ઘોષણા કરી છે। મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવત પણ દીપકભાઈ સાથે સાર્થક થતી જોવા મળે છે। પોતાના પિતાના નકશે કદમ પર રહેનાર પુત્રી દેવાંશી ભટ્ટ દ્વારા પણ શહીદો માટે કંઈક અર્પણ કરવાની તૈયારી દર્શાવતા ટૂંક સમયમાં તેના લગ્ન હોય તેના મુજબ તેના લગ્ન સાદગીથી કરીને લગ્ન માટે તનાર તમામ ખર્ચ શહીદોના પરિવારજનોની સહાય માટે આપી દેવામાં આવે તેવી ઈચ્છા પ્રગટ કરી પોતાનો નિર્ણય જણાવ્યો હતો। દેશના લોકો પણ આ શહીદોના પરિવારજનોની સહાય માટે આગળ આવે અને એક બનીને સૌ કોઈ પોતપોતાની રીતે સહાય કરે તેવી દેવાંશી ભટ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। પિતા અને પુત્રી દ્વારા કરવામાં આવી રહેલા ઉમદા પહેલ માટે ખરેખર એક ગર્વનો અનુભવ થાય તે જરૂરી છે। મારું નામ દીપક પરશુરામ ભટ્ટ છે। મારું વતન ધાંગધ્રાની બાજુમાં સોલડી ગામ છે। હાલ હું અત્યારે અમદાવાદ નરોડામાં પંજરી રેસિડેન્સીમાં રહું છું। CRPFના જવાનો જે શહીદ થયા ખરેખર દુઃખની વાત છે। એમના પરિવારો માટે હું મારી બધી આર્ટ વેચાણ કરી અને જે રકમ આવે 5 લાખ રૂપિયા સુધીની રકમ હું એમના પરિવારજનોને આપવા ઈચ્છું છું। મેં સોપારીમાં ગણેશ ભગવાનની મૂર્તિ બનાવેલી છે, વુડનમાં બધી આર્ટ બનાવેલી છે, પથ્થરમાં કલાકૃતિઓ બનાવેલી છે, કેનવાસ પેઇન્ટિંગ કરેલું છે અને ખાસી આર્ટ તો મેં વેચાણ પણ કરી છે CRPFના જવાનોના પરિવાર માટે। અમે ફેસબુક પેજ બનાવેલું છે, એ પેજ પર અમે કાલે બુધવારથી 48 કલાક માટે અમે એને ઓક્શન કરવાના છીએ। ના, મને મારી દીકરીના આંખમાં આંસુ જોઈ મને ગર્વ થયું કે દીકરીએ એવું કીધું કે પપ્પા તમે આવતા વર્ષે મારા મેરેજ છે તો એ મેરેજમાં તમે ખર્ચો નહીં કરશો તો ચાલશે, અમારા મેરેજ સાદગીથી કરી નાખજો, પણ એ જે ખર્ચો છે એ શહીદ પરિવારોના પરિવારો માટે, જે શહીદ થયા છે એમના પરિવારો માટે તમે તમામ ખર્ચો અર્પણ કરશો તો મારા મેરેજમાં તમે ખર્ચો કરશો એનાથી પણ મને ખૂબ આનંદ થશે। જે દુઃખ ને પીડા છે એનાથી મારા માટે કોઈ વિશેષ નથી, માટે હું મારો આ ગોલ્ડ મેડલ વેચીને પણ શહીદ પરિવારજનોને હું બને એટલી મદદ કરવા માંગુ છું। હમણાં રિસન્ટલી મારી એન્ગેજમેન્ટ થઈ છે, નેક્સ્ટ યર મારા મેરેજ છે, તો મેં મારા પપ્પાને વાત કરી કે તમે જે આ ખર્ચો આપવાના છો એમાં મને મારા મેરેજમાં તમે જેટલો ઓછો સાદગીથી તમે મેરેજ કરશો તો ચાલશે, પણ જે તમે આ લોકોને વધારે મદદ કરો તો તમે મારા મેરેજમાં ખર્ચો કરશો કે નહીં કરો એનાથી મને કંઈ વાંધો નથી, પણ વધારે આ લોકોને હેલ્પ આપણે હેલ્પ કરી શકીએ એટલું વધારે સારું છે। અમે તો આટલી હેલ્પ કરીએ જ છીએ, પણ તમે લોકો બી એ લોકોને વધારે સરખી હેલ્પ કરી શકો એવો સંદેશો છે મારો, કે જેથી એ લોકોને સારી રીતે એમનું જીવન જીવી શકે। સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ।